જે કોરોના મહામારીએ આખા દુનિયાને ખલબલી મચાવી દીધી હતી, આખા દુનિયાને હચમચાવી દીધી હતી, અને એવું લાગતું હતું કે હવે કોરોના મહામારીએ વિદાય લઈ લીધી છે. પરંતુ ફરી એક વખત ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે, હેરાન કરનારા સમાચાર મળી રહ્યા છે, અને આ સમાચારને કારણે ચિંતાનું મોજું ફરી એક વખત ફરી વળી શકે છે. કારણ કે ગાંધીનગરમાં કોરોનાના નવા વેરિયન્ટના બે કેસ મળી આવ્યા છે. હવે આ નવો વેરિયન્ટ છે કે નહીં તેને લઈને તપાસ કરવામાં આવશે. જીનોમ સિક્વન્સ માટે આ સેમ્પલ મોકલવામાં આવ્યા છે, પરંતુ લાંબા સમય બાદ, લાંબા અંતરાલ બાદ કોરોનાના ફરી બે કેસ નોંધાયા છે. તમામ વિગત આપશે સંવાદદાતા હિરેન રાવલ. કોરોનાના બે કેસો ગાંધીનગરમાં નોંધાયા છે અને આ બંને કેસોના સેમ્પલ છે તે જીનોમ સિક્વન્સિસ માટે જીબીઆરસીમાં મોકલી આપવામાં આવ્યા છે. સાથે સ્ટેટ આરોગ્ય વિભાગ પણ આ અંગે અત્યારે હાલ એમાં તપાસ કરી અને સમીક્ષા કરી રહ્યું છે. કેસોના સંદર્ભમાં મહત્વનું છે કે જે બે કેસ નોંધાયા છે એ બંને વ્યક્તિઓ દક્ષિણ ભારતમાં ફરવા માટે ગયા હતા અને ત્યાંથી પરત આવ્યા બાદ આ સામાન્ય લક્ષણો જણાતા એમને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે સારી સ્થિતિ એ છે કે બંને વેક્સિનના ડોઝ લીધેલા છે અને બંને અત્યારે હાલ હોમ આઇસોલેશનમાં છે. એવી કોઈ મેજર મેડિકલ ટ્રીટમેન્ટની જરૂરિયાત નથી. પરંતુ જે પોઝિટિવ કેસો આવ્યા છે અને જે કેસોના સેમ્પલ છે એ સેમ્પલ જીનોમ સિક્વન્સિસ માટે એટલા માટે મોકલવામાં આવ્યા છે કે નવા વેરિયન્ટ છે એની કોઈ અસર છે કે કેમ એ જાણવા માટે જીનોમ સિક્વન્સિસ કરવામાં આવી રહ્યું છે. અત્યારે હાલ મોટા ખતરા અથવા તો એ પ્રકારની કોઈ સીધી વાત નથી. માત્ર નોર્મલ બે કેસો કોરોનાના નોંધાયા છે. એ રિપોર્ટ જીનોમ સિક્વન્સિસનો જીબીઆરસીમાંથી આવે ત્યાર પછી વેરિયન્ટ નોર્મલ વેરિયન્ટ છે કે અન્ય કોઈ નવો વેરિયન્ટ છે તે જાણી શકાશે. આભાર આપનો. અને દેશમાં 335 નવા કેસ નોંધાયા છે કોરોનાના. કોરોના મહામારી એવું લાગતું હતું કે હવે વિદાય લઈ લીધી છે, કારણ કે મોટાભાગમાં તમામ લોકોએ એ વેક્સિનેશન કરી લીધું હતું, રસી લઈ લીધી હતી. પરંતુ આ નવા બે કેસ નોંધાયા છે. હવે એ નવો વેરિયન્ટ છે કે કેમ તે તપાસ બાદ જ ખબર પડશે. અને અધિક નિયામક આરોગ્ય વિભાગમાંથી નિલેશ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. નીલમ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. નીલમભાઈ, આ બે કેસ અત્યારે ગાંધીનગરમાં મળી આવ્યા છે, લાંબા અંતર બાદ, લાંબા સમય બાદ આ ફરી બે કેસ નોંધાયા છે. શું આપને લાગે છે કે કેટલું ચિંતાનું કારણ છે? આ બંને કેસ જે નોંધાયા છે બંને 4 ડિસેમ્બરથી ટૂરમાં ગયેલા હતા અને બંને આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને કેરાલાની જર્ની હતી. એમની ટીમની રીતે, પિકનિકની રીતે ફરવા માટે ગયેલા હતા અને ત્યાંથી પરત આવ્યા અને ગઈકાલે સવારે લોકો પરત આવ્યા અને શરદી, ખાંસી, ઉધરસની કમ્પ્લેન હોવાના કારણે બંનેના ટેસ્ટ કરાયા. તો બંનેના ટેસ્ટ સાંજે રિપોર્ટ બંનેનો પોઝિટિવ આવ્યો છે. બંને લેડીઝ છે અને ગાંધીનગરના રહેવાસી છે, એટલે કોઈ મેજર સાઇન સિમ્પટમ નથી, પણ સામાન્ય માઇલ્ડ સાઇન સિમ્પટમ તો ચોક્કસ છે. હાલ તેઓ બંને હોમ આઇસોલેશનની અંદર સારવાર લઈ રહ્યા છે. મેજર કોઈ કમ્પ્લેન નથી કે એડમિશનના લાયક થાય. બીજું કે એ બંનેના જીનોમ સિક્વન્સિંગ માટે પણ સેમ્પલ મોકલી આપવામાં આવ્યા છે, કારણ કે જીનોમ સિક્વન્સિંગ કરવું ખૂબ જરૂરી હોય છે. એટલે જીનોમ સિક્વન્સિંગના રિપોર્ટ પણ અમે મેળવી રહ્યા છીએ અને ઇટ વિલ ટેક 3-4 ડેઝ રિપોર્ટ આવતા, એમાં એટલીસ્ટ સમય લાગતો હોય છે. ત્યારબાદ જીનોમ સિક્વન્સિંગની ખબર પડે. વધુમાં જે લોકો એમની સાથે હતા એ લોકોનું પણ અમે ક્રોસ ચેકિંગની રીતે, એ બધા જે સાથે ગયેલા હતા એ બધાનો પણ અમે કોન્ટેક્ટ કરી રહ્યા છીએ અમારી ટીમો દ્વારા. અને તમામના આરટીપીસીઆર ટેસ્ટ કમ્પ્લેન હોય કે ના હોય એક વાર ટેસ્ટ કરાવી દઈએ, કારણ કે સાથે જોડે જ હતા ક્લોઝ કોન્ટેક્ટમાં, તો એ પણ અમે કાર્યવાહી હાથ ધરી રહ્યા છીએ. અત્યારે જે આ કેસ નોંધાઈ રહ્યા છે એ સામાન્ય લક્ષણો છે કે પછી મિશ્ર લક્ષણો છે, ક્યાં ગંભીર લક્ષણો પણ દેખાઈ રહ્યા છે? નહીં નહીં, સામાન્ય છે. મેં જેમ કહ્યું એમ કે બંને કેસ હાલ પણ હોમ આઇસોલેશનમાં છે, એટલે સામાન્ય લક્ષણો છે. અને વેરિયન્ટ પ્રમાણે પણ અમે ચેક કરીશું અને સાથે સાથે સિવિયરિટી પણ અમે ચેક કરતા હોઈએ છીએ કે વેરિયન્ટ બદલાય અને સિવિયરિટી વધતી નથી. અને બે વસ્તુ ચેક કરીએ કોઈ પણ વેરિયન્ટ આવે એટલે, એક સિવિયરિટી કેવી છે અને સાથે સાથે એને ઇન્ફેક્શન ફેલાવવાની સ્પીડ કેવી છે. આ બંને ખૂબ અગત્યનો ભાગ ભજવતો હોય છે. પણ અત્યારે તો આ બંને કેસના કારણે જેટલા લોકો કોન્ટેક્ટમાં છે અને અમે પોઝિટિવના છે કે કેમ બીજા લોકો, એ પણ અમે ટેસ્ટ કરીશું, એટલે સિવિયરિટી ઇન્ફેક્શન ફેલાવવાની થોડી ખબર આપણને ખ્યાલ આવે. કેટલી મદદ આપી શકે છે આ જ્યારે હવે નવા કેસ આવી રહ્યા છે, 335 કેસ દેશમાં નોંધાયા છે, તો વેક્સિનેશન કેટલું મહત્વપૂર્ણ થઈ ગયું છે? ચોક્કસ વેક્સિનેશન અસર કરશે, કારણ કે આ વેરિયન્ટ જો કદાચ JN1 કેરાલામાં કેસ આવેલો હતો તો એ JN1 ની રીતે પણ છે, તો એ અલ્ટિમેટલી ઓમિક્રોન ની રીતે છે અને જેની અંદર આપણી વેક્સિન જે લીધેલી છે એ
સારી રીતે એનો પુરવાર થયેલો છે. આપણે વિચાર ચોથા પાંચમા વેવની રીતે જે વિચારીએ તો આપણને સારું મળેલું હતું, કારણ કે માઇલ્ડ સાઇન સિમ્પટમની અંદર જ આપણે કેસીસ મોસ્ટલી જોવા મળેલા હતા. એટલે એ પોઈન્ટ ઉપર ટેન્શનની જરૂર નથી. હાલ ચોક્કસ થોડો ઘણો અંશે કેસની રીતે પ્લસ માઇલ બાજુ આપણે જઈ રહ્યા છીએ. આપણે ઇન ધ સેન્સ ઇન્ડિયા જઈ રહ્યું છે અને ઇન્ડિયા જાય એટલે બટને છે કે સ્ટેટ ઇન્ટરસ્ટેટ બધાને ટ્રાન્સફર થતી હોય છે, ફરતા હોય છે લોકો, માઇગ્રેશન ખૂબ થતું હોય છે, પરિણામે થોડો પ્લસ માઇનસ કેસ બધે થઈ શકે. હાલ ગુજરાતની અંદર ફક્ત 9 કેસ એક્ટિવ કેસ હતા, એટલે અમને આમ કહીએ તો રોજ એક બે કેસની રીતે એક દિવસ ના મળે તો એક દિવસ મળે, એટલે એવરેજ એક કેસ કે બે કેસ ક્યારેક એવી રીતે અમારી પાસે છેલ્લા 6 મહિનાથી લગભગ કેસ આવે છે. એટલે અમે એક્ટિવ કેસ 9 જ છે, એટલે ગભરાવાની જરૂર નથી, પણ 9 કદાચ અત્યારનું વાતાવરણ જોતા તો કદાચ ડબલ ફિગરમાં આપણે આવી શકીએ એવું લાગી રહ્યું છે. આપે કહ્યું કે ડબલ ફિગરમાં આવી શકે છે, 9 કેસ છે, પરંતુ અત્યારના વાતાવરણને જોતા આ બંને કેસ જે આવ્યા છે, બંને મહિલાઓએ આંધ્રપ્રદેશથી આવી હતી, તો શું આપને લાગે છે કે આ મામલે હજુ વધારે ચેકિંગ થવું જોઈએ, સતર્કતા ફેલાવવાની જરૂર છે? સતર્કતા ચોક્કસ કરવી પડે, ગભરાવાની જરૂર નથી, પણ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એ વાતને ધ્યાને લેતા આપણે ચોક્કસ કેર લેવી જોઈએ. ક્યાંક સાઇન સિમ્પટમ હોય તો ચોક્કસ એનું વહેલું નિદાન ત્વરિત સારવાર થાય એ હિસાબે પણ, અને વધુમાં વહેલું નિદાન થાય તો હોમ આઇસોલેશન થાય જેથી બીજા લોકોને ચેપ ના ફેલાવે. એટલે જે સામાન્ય આપણી એક્શન લેવાની જે થતી હોય કે જેથી કરીને ઇન્ફેક્શન ના ફેલાય એ વાત ઉપર આપણે કાર્યવાહી કરવાની થાય, અને જરૂર જણાય આગળ ઉપર આઈસી પ્રચાર પ્રસાર પણ એ રીતે સઘન કરવાનો થાય. બિલકુલ નીલમભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો સંદેશ સાથે વાત કરવા માટે.